આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની. પ્રાંતિજના મોહક ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે દર વર્ષે જેમ આ વર્ષે પણ હિંડોળાનો મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મંદિરના સ્વામી શ્રી ગોપાલદાસજીના હસ્તે હિંડોળા પ્રદર્શન હરિભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. મોયત ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આ વર્ષે પણ મંદિરના મહંત સ્વામી શ્રી ગોપાલદાસજી તથા સમાજ સ્વામિનારાયણ મંદિર દ્વારા હિંડોળા દર્શન હરિભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં હરિભક્તો બાળકો સહિત ધર્મપ્રેમી લોકો હિંડોળાના દર્શનના લાભ લઈ ધન્યતા અનુભવી હતી. તો મંદિર ચોકમાં મોટાઓ બાળકો ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા. તો મંદિર સંકુલમાં યંત્રયુગમાં યંત્રની મદદથી ભગવાન સ્વામિનારાયણનો અભિષેક માટેનું બનાવેલ યંત્ર આ વર્ષે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે અને હરિભક્તો કે નાનાથી મોટા સૌ કોઈ માત્ર એક રૂપિયાનો સિક્કો નાખીને ભગવાન શ્રી સ્વામિનારાયણનો અભિષેક કરવા માટે લાંબી લાંબી કતારો લાગે છે. તો મંદિરમાં દરરોજ વિવિધ પ્રકારના હિંડોળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોયત તથા આજુબાજુના ગામોના હરિભક્તો સહિત ધર્મપ્રેમી લોકો હિંડોળાના દર્શન કરવા ઉમટી પડે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે. સંજય રાવલ, જેડીએસ ટીવી, પ્રાંતિજ. આપણા મંદિરને લગભગ 2 વર્ષ પૂરા થયા એટલે અમે બધી બહેનો ભેગા મળીને બધા ઉત્સવ બહુ સાથે મળીને કરીએ છીએ અને બધા તહેવારોમાં અમે જાતે સાથે મળીને તહેવારો ઉજવીએ છીએ, જેમ કે જન્માષ્ટમી, રામનવમી, હિંડોળા ઉત્સવ, બધું ભેગા મળીને ઉત્સવ સારી રીતે કરીએ છીએ. ભારતીય હિન્દુ ધર્મમાં ઉત્સવ એટલે કે પ્રિય દેશ છે. જુદી જુદી રીતે ભગવાનને એ ઉત્સવ રાજી કરવા માટે ઉત્સવ કરવામાં આવે છે. અષાઢ અને શ્રાવણ મહિનામાં પવિત્ર માસમાં ખાસ કરીને હિંડોળા ઉત્સવ એટલે ભગવાનને રાજી કરવાનો મોટામાં મોટો ઉત્સવ ગણવામાં આવે છે અને ભગવાનને પારણે ઝૂલાવવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રણાલિકા પ્રમાણે જોબન પગીએ વડતાલમાં ભગવાનને આંબાડી ડારે હિંડોળામાં આ ઝૂલાવ્યા હતા. જય સ્વામિનારાયણ. મોયદવાસ મોયદ ગામની અંદર સ્વામિનારાયણ મંદિર અમે 2 વર્ષથી મંદિરના મહંત શ્રી ગોપાલજીવન સ્વામીના વરદ એમની પ્રેરણાથી અને એમના માર્ગદર્શનથી અમે આ સ્વામિનારાયણ મંદિર બનાવેલું છે અને આ મંદિર એટલું આખા અમારા પ્રાંતિજ તાલુકાની અંદર ભગવાનને એટલો બધો મહિમા છે કે જે અમારા દરેક ઉત્સવ જે કે દરેક તહેવારો જે બધા ધામધૂમથી ઉજવીએ છીએ અને આ હિંડોળા ઉત્સવ એટલો ધામધૂમથી અમે કાયમ એ ભજન કીર્તન બધા ગામડેથી બધા બહેનો આવે છે, એ બહુ મોટા પાયે ઉત્સવ ચાલે છે અને દરેક ઉત્સવમાં બહેનોનો બહુ સાથ, ભાઈઓ, ગામના યુવાનો બધાનો બહુ, હરિભક્તો બધાનો બહુ આ હિંડોળાના મંદિર પ્રત્યે બહુ બધી ભાવના છે અને એટલો બધો આ મંદિરનો પેલો ઉત્સવનો અને જે દેવો છે એ બહુ આમ કહેવામાં આવે કે દરેકની મનોકામના પૂર્ણ કરે છે આ દેવો.